ની ભરતી પ્રક્રિયામાં ઘોટાળા મામલે વિરોધ. એનએસયુઆઈએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો. સીબીઆરટી પદ્ધતિ રદ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો. એનએસયુઆઈએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ દવે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ગૌરવ, રાજકોટમાં ફોરેસ્ટ ગાર્ડની ભરતીમાં જે ઘોટાળો થયેલો અને એ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે, એનએસયુઆઈ વિરોધ નોંધાવી રહ્યો છે, શું માંગ છે અને કેવો માહોલ છે હમણાં ત્યાં? સજ વત્સલ, રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈની ટીમ છે તે પહોંચી છે અને અહીં ભારે વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. આપ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને જે રીતના ભરતી પ્રક્રિયાની અંદર વિવાદ છે તે સર્જાયો છે અને ત્યારબાદ હવે ક્યાંક એનએસયુઆઈ છે કે તે મેદાને આવ્યું છે અને જે રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી છે કે તેને ઘેરવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી સહિતની એમની જે ટીમ છે કે તે ટીમ અત્યારે પહોંચી ચૂકી છે અને સીબીઆરટી પદ્ધતિ જે ફોરેસ્ટ ગાર્ડની ભરતીની અંદર જે લાગુ કરવામાં આવી છે તે રદ કરવાની માંગ છે તે કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અત્યારે ઘેરાવ છે તે કરવામાં આવ્યો છે. સાથે જ ભરતી પ્રક્રિયામાં જે ઘોટાળા થયા છે તે મુદ્દે ક્યાંક સરકારને ઘેરવાનો પ્રયાસ છે તે સતત અત્યારે કરવામાં આવી રહ્યો છે. અહીં એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્ર સોલંકી છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. અને નોકરી માટે રોડ ઉપર આંદોલન ઉપર ઉતરવા માટે મજબૂર કરવા એના માટેની જે ગૌણ સેવા પસંદગી મંડળ જે સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ જે પદ્ધતિ લઈ આવી છે, આ પદ્ધતિમાંથી લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય એ જોખમમાં મુકાઈ ગયા છે અને ક્યાંક આ ખોટું કરવાની લીગલી એક સિસ્ટમ આ સરકાર લઈ આવી હોય એવું લાગી રહ્યું છે. ગત જે ફોરેસ્ટરનું જે રિઝલ્ટ આવ્યું છે, આ ફોરેસ્ટરના રિઝલ્ટમાં 6000 વિદ્યાર્થીઓને એમને બોલાવી લેવામાં આવ્યા છે. કોને કેટલા માર્ક છે, કોનું નોર્મલાઇઝેશન થયું છે એ કોઈ પ્રકારની માહિતી સરકાર દ્વારા બહાર પાડવામાં નથી આવી. એનો મતલબ એવો છે કે સરકારના પેટમાં ક્યાંક પાપ છે. અમારી માંગ એવી છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને જે ફોરેસ્ટના વિદ્યાર્થીઓના અન્યાય થયો છે, જે નોર્મલાઇઝેશનની રાહ જોઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, એ નોર્મલાઇઝેશન માલ ઓનલાઈન સરકાર દ્વારા મૂકવામાં આવે. અને ખાસ એક માંગ અમારી એ છે કે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે, તમામ ભરતી પ્રક્રિયામાં આવે એ માંગ સાથે નો આજુ. ખાસ કરીને ગાંધીનગરમાં છેલ્લા 3 દિવસથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે અને આ વિદ્યાર્થીઓ ઉપર પોલીસના બળ ઉપર, પોલીસના દમ ઉપર સરકાર એ દમન કરી રહી છે, એનો અમારો ખાસ વિરોધ છે. તમામ એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે મોટી સંખ્યાની અંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને અહીં વિરોધ છે તે તેઓ નોંધાવી રહ્યા છે. જે રીતના ગાંધીનગરની અંદર પણ જે વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને ત્યારે પણ તેમની અટકાયત છે તે કરવામાં આવી હતી, ત્યાર પછી હવે જિલ્લા કલેક્ટર કચેરી રાજકોટ ખાતે જે ફોરેસ્ટ ગાર્ડના જે ઉમેદવારો છે કે તેમને સાથે રાખી અને વિરોધ છે તે કરવામાં આવી રહ્યો છે. અને ખાસ કરીને જે સીબીઆરટી જે પદ્ધતિ છે તે રદ કરવાની માંગ સાથે અત્યારે ભારે સૂત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે. જી વત્સલ, બિલકુલ ગૌરવ, માહિતી સાથે જોડાવા બદલ આભાર. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો રાજકોટના છે કે રાજકોટમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જે સીબીઆરટી પદ્ધતિ છે એ પદ્ધતિ રદ કરવાની માંગ કરાઈ રહી છે.